સમાચાર તરફ આગળ વધીશું. બાલતાલમાં ભૂસ્ખલન થતા અમરનાથ યાત્રા હાલ પૂરતી રોકી દેવામાં આવી છે, જેમાં પહેલગાંવ બેઝ કેમ્પમાં ગુજરાતના 100 જેટલા યાત્રાળુઓ ફસાયા છે અને ભૂસ્ખલનના કારણે બાલતાલથી 3 બસ રિટર્ન કરવામાં આવી છે, જે હાલ પહેલગાંવ પરત ફરી છે. પહેલગાંવથી બાલતાલ વચ્ચેનું અંતર 200 કિલોમીટર છે, ત્યારે આવતીકાલે ગુજરાતના 250 યાત્રાળુઓ પહેલગાંવ પહોંચશે. હાલ ભૂસ્ખલનમાં 2 વ્યક્તિના મોત થયા છે, જેમાં બાલતાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તે 4 વ્યક્તિઓ વધુ ઘાયલ છે અને તેઓની સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન તેઓને તમામ સુવિધા પણ આપવામાં આવી રહી છે. ભૂસ્ખલનને લઈને એસડીઆરએફ, એમઆરટી અને આઈટીબીપીના જવાનો યાત્રાના માર્ગ પર રાહત અને બચાવની કામગીરીમાં લાગી ગયા છે. અમરનાથ યાત્રા હાલ પૂરતી રોકી દેવામાં આવી છે. જે રીતે બર્ફાની બાબાના દર્શન માટે જતા લાખોની સંખ્યામાં ભક્તો છે, તેમાં ખાસ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની વધુ બસો હવે આવતીકાલે ત્યાં પહોંચી જવાની છે. તે પહેલા જ હાલ તો ત્યાં અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. બેઝ કેમ્પની અંદર તમામ યાત્રાળુઓ બિલકુલ સેફ છે, જે વિગતો સામે આવી છે તે પ્રમાણે, કારણ કે ઉપર ભારે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે યાત્રાને આગળ જતી જ અટકાવી દેવાય છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેનું પહેલેથી જ અહીં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તકેદારીના ભાગ સ્વરૂપે તમામ ટીમો અહીંયા કાર્યરત કરી દેવાય છે. બીજી બાજુ વાત કરવામાં આવે બાલતાલ, કે જે ખૂબ જ જોખમી રસ્તો છે, તેમ છતાં પણ ઓછા કિલોમીટરનું અંતર હોવાથી યાત્રિકો જે છે તે રીતે રસ્તો વધુ પસંદ કરી અને ત્યાંથી પસાર થવાનું ઈચ્છતા હોય છે. ત્યાં ભૂસ્ખલન થતા હાલ તો 2 વ્યક્તિના મોતના સમાચાર મળી રહ્યા છે. 4 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે, તેઓને સારવાર આપવામાં આવી રહી છે. તો તમામ જે યાત્રાળુઓ હતા તેઓને પરત ત્યાંથી રવાના કરવામાં આવ્યા છે. પહેલગાંવથી જ તેઓને જવું પડશે. પહેલગાંવથી જતા સમય લાગે છે, પરંતુ તેઓ બિલકુલ સેફ રીતે બર્ફાની બાબાના દર્શન ચોક્કસથી કરી શકે તેમ છે. બેઝ કેમ્પમાં હાલ ગુજરાતના 100થી વધુ યાત્રાળુઓ રોકાયા છે, તે તમામ સેફ છે. અહીં ભંડારાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, તો મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે, ટેન્ટ બાંધવામાં આવે છે જ્યાં લોકો આરામ કરી શકે અને રહી શકે. જાવેદ જોડાયેલા છે અમારી સાથે, અમરનાથથી સીધી વાત કરીશું. જાવેદ બતાઈએ, જિસ તરહ સે જાનકારી આપને દી થી બેઝ કેમ્પ મેં સભી યાત્રિક બિલકુલ સુરક્ષિત હૈ, યે યાત્રા અબ કબ શરૂ હોગી? देखिए गायत्री, मैं अभी मौसम में कोई बेहतरी नहीं आई है, लगातार बारिश हो रही है, बारिश थमने का नाम ही नहीं ले रही है. और यहाँ से प्रशासन जो है उन्होंने हॉल्ट पे रखा है यात्रा को. यात्री जरूर यहाँ पे बेस कैंप पे है लेकिन सुरक्षित है यात्री. आभार जानकारी के लिए जावेद. तो तमाम यात्री को बिल्कुल सुरक्षित है.